સુરેશલ એલસીબી અને સોશી પોલીસે કડોદરાની ગ્રીન સિટી સોસાયટીના એક મકાનમાં છાપોમારી ડુપ્લિકેટ નોટ બનાવવાના રેકેટનું પર્દાફાશ કરી રૂપિયા 4,81,000 મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો. સુરેશલ એલસીબી અને સોશી પોલીસના કોન્સ્ટેબલ દીપકભાઈ, અનિલભાઈ અને અલ્તાફભાઈ ગફુરભાઈને બાતમી મળી હતી કે કડોદરા ખાતે આવેલ ગ્રીન સિટી સોસાયટીમાં મકાન નંબર 66માં પ્રવીણ રાજારામ માળી નામનો ઇસમ મકાનમાં ડુપ્લિકેટ ભારતીય ચલણની ડુપ્લિકેટ નોટો બનાવી માર્કેટમાં ઘુસાડી રહ્યો છે. જે બાતમીને આધારે એલસીબી અને સોજી પોલીસે ગ્રીન સિટી સોસાયટીમાં છાપો મારી રૂપિયા 500, 200 તેમજ 100 દરની બનાવટી નોટો સાથે આરોપી પ્રવીણ માળીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. એડીજીપી શ્રી પિયુષ પટેલ સાહેબ તથા સુરત જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોયસર સાહેબના હોય જિલ્લામાં બનતા શરીર સંબંધી તથા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે તથા તેને શોધી કાઢવા માટે જિલ્લા એલસીબી તથા જિલ્લા એસઓજીની ટીમોને જરૂરી સૂચના અને માર્ગદર્શન કરે, જે અંતર્ગત ગઈ તારીખ 18/2/23 રોજ એલસીબીના પોલીસ કોન્સ્ટેબલ અલ્તાફભાઈ તથા દીપકભાઈ નાયોને સંયુક્તમાં ખાનગી બાતમીદાર થકી બાતમી હકીકત મળેલ કે કડોદરા ખાતે શ્રીનિવાસ ગ્રીન સિટી સોસાયટીમાં એક ઇસમ જેનું નામ પ્રવીણ રાજારામ છે તે નકલી જે ભારતીય બનાવટની ચલણી નોટો છે તે ડુપ્લિકેટ બનાવી રહ્યો છે અને હાલમાં તે આ કામ કરી રહ્યો છે. જે બાતમી હકીકત મળતા તાત્કાલિક એલસીબી તથા એસઓજીના પોલીસ અધિકારી તથા માણસોની અલગ અલગ ટીમો બનાવી સદરુ બાતમી હકીકતવાળી જગ્યાએ જઈને રેડ કરેલ. ત્યાં આગળ જે આ ઇસમ જે નામ મળ્યું હતું પ્રવીણ રાજારામ એ વ્યક્તિ મળી આવેલ, તેને સાથે રાખી તેની ઘરની ઝડપી તપાસ કરતાં તેના ઘરમાંથી ભારતીય બનાવટની ડુપ્લિકેટ ચલણી નોટો 100, 200 તથા 500 દરની અલગ અલગ કટિંગ કરેલી તથા A4 સાઇઝના કાગળ પર પ્રિન્ટ કરેલી હાલતમાં મળી આવેલ. તેમજ આ જે પ્રિન્ટ નોટો ડુપ્લિકેટ બનાવતો હતો તેની જે અન્ય સાધન સામગ્રી પ્રિન્ટર તથા જે સ્ક્રીનિંગ ડાઈ ને બીજી અન્ય વસ્તુઓ મળી આવેલ, જે ટોટલ મુદ્દામાલ 4,81,320 કબજે કરવામાં આવેલ છે. તેમજ જે આગળની જે તપાસ છે એ કડોદરા પોલીસને સોંપવામાં આવેલ છે અને કડોદરા પોલીસ આગળની તપાસ ચલાવી રહી છે. આરોપીની અત્યારે પ્રાથમિક તપાસ દરમિયાન જે હકીકત જણાવેલ છે એમાં એના પહેલાં એક માત્ર 281નો ગુનો દાખલ થયેલ છે. બીજી કોઈ હકીકત હજુ મળેલ નથી. જે તપાસ હજુ ચાલુ છે, વધુ વિગત જ્યારે મળશે ત્યારે આપને જાણ કરવામાં આવશે. આરોપીની જે પ્રાથમિક પૂછપરછ કરી છે એ દરમિયાન આરોપીથી જે જાણવા મળ્યું છે કે આરોપીની જે આર્થિક પરિસ્થિતિ છે એ નબળી હતી અને તે જે સોશિયલ માધ્યમો છે જેમ કે યુટ્યુબ એના ઉપરથી એ જુદા જુદા વિડીયો જોઈને અને નોટો કેવી રીતે બનાવી અને કઈ રીતે ચલણી નોટો બનાવી શકાય અને કઈ રીતે તેનો ઉપયોગ કરી શકાય એ એમાંથી શીખ્યો હતો અને એના આધારે એણે આ ચલણી નોટો બનાવીને અને માર્કેટમાં થોડી ઘણી ચલણી નોટો એણે યુઝ બી કરી છે, જેની તપાસ હાલ ચાલી રહી છે. કેટલી યુઝ કરી છે, કેટલા પ્રમાણમાં કેટલા પ્રમાણમાં આણે છાપી છે અને કેટલા પ્રમાણમાં ઉપયોગ કરી છે તેની તપાસ હાલ ચાલી રહી છે. જે વધુ વિગત મળશે ત્યારે આપને જણાવવામાં આવશે.